હાઈ ફ્રેન્ડ શિયાળો એટલે કોથમીર ઢગલાબંધ તમે થોડું શાકભાજી લો એટલે તમને ફ્રીમાં જ કોથમીર મળી જાય તો એ કોથમીરનો ઉપયોગ કરી બનાવીશું કોથમીર વડા બિલકુલ નવી રેસીપી છે આ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને કોથમીર વડા તમે સવારે નાસ્તા માચા કોફી સાથે કે પછી સાંજે ચટણી રાયતું કે અથાણા કે દહીં સાથે લઈ શકો છો અને બીજું તમે પિકનિકમાં પણ સાથે લઈ જઈ શકો છો ચાલો શરૂઆત કરીએ અહીંયા દોઢ કપ જેટલો બાજરીનો લોટ લઈએ વન ફોર્થ કપ ઘઉંનો કકરો લોટ લઈશું વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે હવે ચાળી લઈએ આ ત્રણેય લોટને ચડાઈ ગયો છે હવે એની અંદર આપણે અજમો એડ કરીશું અડધી ટી સ્પૂન અડધી ટી સ્પૂન હળદર વન ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જીરું વન ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે અહીંયા દોઢ ટી સ્પૂન મીઠું અને બે ટેબલ સ્પૂન સફેદ તલ ચપટી હિંગ આદુ મરચાંની પેસ્ટ દોઢ ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે સાથે જ લીધી છે અને અડધો નંગ લીંબુનો રસ એડ કરીશું ચપટી કુકિંગ સોડા એડ કરી અને મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે હવે વન કપ જેટલી કોથમીર એડ કરીશું ઝીણી કટ કરેલી અને ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધી છે એને પણ સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન તેલનું મણ એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ચાર ટેબલ સ્પૂન દહીં એડ કરીશું દહીં એડ કર્યા પછી આ રીતે થોડો થોડો લોટ બાંધતું જવાનું છે અને હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું થોડું થોડું પાણી એડ કરતા અહીંયા વન ફોર્થ કપ કરતાં પણ મારે ઓછું પાણી એડ થશે મીન્સ ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું જ પાણી એડ થયું છે સારી રીતે લોટ બંધાઈ ગયો છે એને દસ મિનિટ રેસ્ટ આપીશું દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી થોડું તેલ એડ કરી અને લોટને કૂણવી લઈશું અને હવે મીડિયમ સાઇઝના લુવા કરી અને એમાંથી વડા બનાવી લઈશું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને વડા આપણે થોડા મોટી સાઇઝના બનાવી રહ્યા છીએ આ માપ સાથે સોળથી સત્તર નંગ જેટલા વડા બનશે વડા અહીંયા તૈયાર થઈ ગયા છે અને તેલ સરસ આવી જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું એકદમ હાઈ ફ્લેમ નહીં રાખવાની નહીં તો વડા બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એક સાઈડ સરસ તળા એટલે સાઈડ ચેન્જ કરી અને એકદમ ક્રિસ્પી એવા બ્રાઉન એવા તળી અને કાઢી લઈશું કિચન પેપર ઉપર કાઢી લઈએ વડાને હવે સર્વ કરી લઈશું આ વડા ગરમ પણ સારા લાગે છે અને ઠંડા પણ સારા લાગે છે એને મેં દહીં સાથે સર્વ કર્યા છે સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવી કોથમીરના વડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ